મારે બે ચાર વાતો ડૉક્ટરની પણ કરવી છે ડૉક્ટર એટલે ભગવાન પછીનું જો કોઈ બીજું સ્વરૂપ હોય તો એ ડૉક્ટર છે કારણ કે ભગવાન નારાજ થાય તો આપણને ડૉક્ટર પાસે મોકલી દે અને જો ડૉક્ટર નારાજ થાય તો આપણને ભગવાન પાસે મોકલી દે વાહ વાહ એટલે ડૉક્ટરો પણ અદભુત છે ખરેખર ગામડાના એક કાકા હમણાં દવાખાને ગયા ડોક્ટર કે શું થાય કાકો એ તો તને ખબર હોય ને બોલ એટલે ડોક્ટરે કીધું કે કાકા તમને યુરિનમાં સુગર આવે છે કાકો કે પાછો અંગ્રેજી બોલ્યો મે તને કીધું મને સમજાય એવી ભાષામાં બોલ એટલે ડોક્ટરે શુદ્ધ ગુજરાતી ભાષામાં કાકાને કીધું કે કાકા તમને પેશાબમાં ખાંડ આવે છે તો હામે બીજા બે ભાભલા બેઠા દી કે માળો ભાગશાળી કહેવાય આપણે તો રેશન કાર્ડમાંય નથી આવતી કીધું કશું ને હાયભડું કશું આ આંખનું કાજળ ગાલે કહીશું આ ડોક્ટરે ડોક્ટર ડૉક્ટર અદભુત છે ખરેખર હમણાં તો એક જણા દવા દવાખાને ગયો રાઈડું જ પાડવા માંડ્યો ક્યાં છે ડૉક્ટરનીમાબેન હું પડખે બેઠો મેં એ ભાઈ સભ્યતાથી વાત કરો સભ્યતાથી વાત કરો આ બીજા બધા બેઠા છે બેનો બેઠા છે અને આવી રીતે વાત થાય મને કે સભ્યતા જ છે ને આમાં શું ખોટું કીધું અરે પણ મેંકી ડૉક્ટરની મા બેન આવી રીતે વાત થાય મન કે આર યુ કાર્ડ કાર્ડમાં લખ્યું મેં કી લઈ જ કાર્ડમાં મેં જોયું તો અંદર લખ્યું હતું ડૉક્ટરનીમાબેન છૂટું છૂટું કરી નાચતો તો ડોક્ટરની માં આને કેમ પહોંચાડવું ગજબના માણસો છે ખરેખર હા ડોક્ટર પાસે હમણાં એક કાકા ગયા ડોક્ટર કે શું થાય એ કે મને આમ તો બહુ ખબર નથી સાહેબ પણ ઘરના ની બધા એવું કહે છે કે ડાયાબિટીસ છે એ કે એમ ડાયાબિટીસ છે એ ડોક્ટરે એવો એ કે આમ જો કાકા ડાયાબિટીસની છે ને કોઈ દવા ન હોય એમાં પરેજી પાળવાની હોય એટલે તમતાર આમજો ચલાય ને એટલું ચાલો એટલે ડાયાબિટીસ તમારો કંટ્રોલ મારે એમ ઈ ક્યા કાકો હાલતો થયો તે પાંચમા દીએ સુરત થી ફોન કર્યો ઈ ક્યાં સાહેબ સુરત પોગ્યો છું હવે પાછો વળું સાહેબ કે હાલવાનું એટલે આય નહીં હાલવાનું એમ એમ હાલીને કંઈ અહીંયા ઠેઠ નહીં પોગવાનું એમ આ કે છે કાંઈ સમજે છે એ કાંઈ હમણાં તો એક જણો દવાખાને ગયો એટલે દવાખાને જઈને આમ રિસેપ્શન ઉપર જઈને બેઠો છોકરી કેસ બધી લખતી હતી એટલે અહીંયા હું દવાખાનામાં એવો નિયમ હોય જૂનો કેસ ને નવો કેસ આવું બધું પૂછે એમ એટલે આ બે જણા ગયેલા એટલે મારા જેવો એક થોડોક દોઢ હશે તો ઓલાને સમજાવે એટલે ઓલા પૂછે એ કે જૂનો કેસ કે નવો કેસ તો એટલે કોણી મારી કે જૂનો કે વાંચ કેટલાય આવતા હોય હવે આમાં થોડી ખબર પડે હવે જૂનો નવો શું છે એમ આપણે જૂનો કહી દે તમ તારી ઓલા કીધું કે જૂનો કેસ હવે નવાની ત્રણસો રૂપિયા ફી ને જૂનાની બસો રૂપિયા હોવા તો બચે કે નાસ્તો કરશું બહાર જઈને કે કહી દે શું ન કે ચોલે બસો રૂપિયા લઈ લીધા અંદર મોકલા ડોક્ટરે હોશિયા હસ્યા ડૉક્ટરે આમ કાંડું ખાલી તપાસી અને ખાલી એટલું જ કહી દીધું એ કે ગઈ વખતે આપીથી એ જ દવા ચાલુ રાખજો ભાઈ આને તમે જો ખમજી અને જો કદાચ હસી કાઢતા હોય પણ દુનિયાનો એક નિયમ છે સાહેબ કે તમે જો કોઈને શેતરવા જાઓ ને તો તમે પોતે જ શેતરાતા હોવ છો કારણ કે એ સો રૂપિયાની અંદર છેતરવા માટે થઈ અને બસો રૂપિયાની અંદર છેતરાણો એટલે જેટલું આપણે કોઈકનું કરી નાખવા માગતા હોય એથી ડબલ આપણું કારણ કે આ તો કુદરતનો નિયમ છે આપણે જ છેતરાવાનું છે સામેવાળો ક્યારેય છેતરાતો નથી કારણ કે ધંધા જેવા હોય મારો ભાઈબંધ છે મફો એ હમણાં બેંકમાં ગયો લોન માટે તે પહેલાં બેંકના સાહેબે પૂછ્યું કે તમારા દાદા શું કરતા હવે દાદાથી આને વાત ચાલુ કરી એટલે મફો કે અમારા દાદા ગાળિયા કરતા એ

જોક બની જતી હોય છે હમણાં હું અમદાવાદની અંદર નીકળ્યો તે એક લારી ખમણની મેં ખમણ લીધા પછી આમ વાંચવાની ટેવ ખરી એટલે મેં વાંચ્યું ઉપર લખ્યું તું બાબુલ હાઉસ મેં ખમણ ખાઈને ભાઈને પૂછ્યું મેં કીધું આ તમારું ને તમારા બાપુજી નામ છે મને કે ના યાર પેન્ટર ભૂલ કરી ગયો છે મેં કીધું પેન્ટરે વાળે શું ભૂલ કરી મને કે બાબુલ ખમણ એને લખવાનું કીધું તું એને લોઠે ખમણે અડ્યું બાબુ લખમણ થઈ પણ હમણે અમદાવાદ ની અંદર એક લારી એ પાછી ભજીયા ની ઉપર બોર્ડ મારેલું વિપુલ ભજીયા હાઉસ એટલી બધી જૂની પુરાણી લારી એના વ્હીલ તો જમીનની અંદર બેહી ગયેલા રબર જેવું કાંઈ નમળે ખાલી રીંગું અડધી અડધી જમીનની અંદર વિપુલ ભજીયા હાઉસ દરેક માણસને પોતપોતાનો ધંધાના જાહેરાત કરવાનો અધિકાર છે બોર્ડ મારવાનો અધિકાર છે એમાં મારી ના જ નથી પણ એને જે નીચે એક વાક્ય લખ્યું હતું બહુ વાંધો હતો એને ઉપર લખ્યું હતું વિપુલ ભજીયા હાઉસ અને નીચે લખ્યું તું અમારી બીજી કોઈ શાખા નથી હવે તારી શાખા ન હોય તારી શાખા હોય તો દુકાનવાળા આપઘાત નો કરે ત્યાં કડી ઉપર લખી નાખો કે અમારી બીજી કોઈ શાખા નથી પણ ડોક્ટર તો ડૉક્ટર છે અમલદાર ક્યારેય નરમ ન ચાલે અને ડોક્ટર ક્યારેય ગરમ ન ચાલે હા ડૉક્ટરે નરમાઈથી વાત કરવી જોઈએ અને અમલદારે ગરમીથી વાત કરવી જોઈએ તો મતદારને પકડી ગયા પછી ઓફિસર અહીંયા જઈને જે પીએસઆઈ હોય એમ કે આવો ભાઈ બેસો ભાઈ અરે ભાઈ માટે જરા કંકુણ ચોખા લાવો ચાંદલો કરો કેમ ચોરી કરો છો ભાઈ આમ જો ચોરી કરવી તો મહાન છે ભાઈ આપણે નરકના અધિકારી થઈ હવે આવો કહે તો કોઈ ચોર માને એ તો હાથમાં ડંડો લઈને તળિયામ ચાર મારે ને તઈ રાઈડ નાખે હે સાહેબ રહેવા દીજો ડોક્ટર કોઈ દી ગરમ નો કારણ કે ડોક્ટર બોલે અને અડધું દરદ દૂર થઈ જાય પણ અમારા ગામમાં આવેલો ભાઈ ગરમ ડોક્ટર નકરા વડકા ભરે ગમે એ જાય ને વડકું ભલે એક જણો ગયો હોય શું થાય ઈ કે સાહેબ ઘઉં રોટલી ખાઉ પેટમાં દુખે બાજરો નથી ઘઉંની વાહે પડી ગયો ઘઉં દીકરો થાય મુક દોઢસો લે એમ કરીને દોઢસો લઈ લીધા ગગલાઈ નાખ ઈ ગયો તા બીજો આવ્યો હું થાય ઈ કે સાહેબ પેટ એટલું બધું વધી ગયું છે ને એટલે બી આવીને બૂટ દોરી નથી બાંધી હકતો હું કામ બૂટ પહેરો જ પણ સ્લીપરા નથી બૂટનો દીકરો થા મુક દોઢસો કાલથી ચંપલ પહેરતો જાજી ગગલાઈ નહીં કાઢી હવે ગામ હોય ને અહીંયા એક નંગ હોય દરેક ગામની અંદર જેને આપણે ચૌદસ કહેતા હોય આવો એક નંગ આવ્યો ભાઈ નંગમાં સમજો ને તમે આકાશમાં ઉપર આભા મંડળની અંદર ફરવા વાળા ગ્રહ નો નડે ને એટલા હેઠે ફરવા વાળા નંગ નડે આપણને આવો નંગ આવ્યો ભાઈ એ કે આવી રીત કરીને રૂપિયા લઈ લે બનાવટ કરીને એમ ગગલાવી ગઘલાવી એ આપણા ગામમાં એ પાછું બાર થી આવ્યું છે આવ્યો ભાઈ ઓ પાવડાનો હાથો કાઢી સાહેબ નહીં સામે સાહેબે આકલો કર્યો હું થાય એ કે સાહેબ કાલનું એમ થાય છે કોકને બે નાખું સાહેબે બોલી ગયા તા તામાં એ કહે નાખીને સાહેબને નાખ્યા હો ઊભા મોરના કંઈ થોડો ફાડ નાખ્યો પછી સાહેબ બોલ્યા એ કે વિઘ્નાન જાથવાળા સારા પણ પાવડા નાથાવાળા નહીં સારા કાઢી ના પૂછ્યું કે કાકા શું થાય કાકો કે ઘર ના થાય થાય તારો હું કાકો ગરમ થઈ ગયો કે ડોહી ને પૂછો ને એને શું થાય છે એમ એમ કરીને ડોક્ટરે આમ ડોહીનું કાંડું લીધું હાથમાં પંદરેક મિનિટ થઈ કાકો અકળાણું એ કે ડોક્ટર હું ગૂંચવાઈ ગયા ડોક્ટર કે સાઠ વર્ષે આમાં હું ગૂંચવાનું હું નસ ગોતું કાકો કે નસ તો ઈ તાર બાજુ બાજુ બી ધોળા લુગડા અરે કાકા એને નર્સ કહેવાય હું નાડી ગોતું છું નાડી કાકો કે નાડી અહીંયા હોય ઈ લેંગામ હોય અરે કાકા એ કે હું રગ ગોતું છું રગ અન કાકા એ ગાડા એક નો નિયાકો મૂક્યો એ કે બટા પાંત્રી વરા થયા મારે લગ્ન ને આ ડોહી ની રગ હજુ મને નથી જડી તને હું એમ એમને જડી જાય પણ આવા અદ્ભુત નંગ હોય બોલો હમણાં એમ એક જગ્યાએ ડાયરો કરવા માટે ગયા ને એમાં અમારે ભજની કે ભજન ઉપાડ્યું એ આરે કાયા દસ દરવાજા એ નવસો નવાણું એમાં નાડી મારા ભાઈ આ ભાડુતી બંગલો કેને ને રે બનાયો આટલું કીધું ને ભાઈ એક કાકો ઊભો થયો એ કે નવસો નવાણું નહીં એક હજાર પૂરી અરે કાકા શાસ્ત્રોમાં કીધું છે કે આપણા શરીરની અંદર દસ દરવાજા છે અને નવસો નવાણું નાડી છે એ કે નહીં એક હજાર પૂરી હજાર ક્યાંથી તમે ક્યાંથી વળી જાણી લે કે નવસો નવ્વાણું એ શરીર માં રહી સો ની નહીં ગણવાની એ કે એમ તમને ખબર હોય તો સાસી અને સત્યાસી ની સાલ દુષ્કાળ પીડ્યા હતા આપડા સૌરાષ્ટ્ર અંદર ઉપરા ઉપરી બે દુષ્કાળ પીડેલા અને એમાં આ બહેનોને જે ભક્તિ સમ્રા કાઢી ગયેલી તે હિન્દી પિક્ચર ને ગુજરાતી પિક્ચર ના રાગ અંદર પિક્ચરના રાગ ની અંદર કીર્તનો ગાયા સમજ્યા અને બેહનો જે ભેગા થાય ને પછી રાગમાં કીર્તનો ઉપાડે દર્શન દે જો રે તિકમજી દર્શન દે જોરે તે સાસીને માં બે દુકાળ પડ્યા તો તીકમજીએ હાથા હોતા દર્શન દીધા ખાળીયા ખોદી ખોદીને મરી ગયા આ તીધું ને આવે નથી કહેતા તિકમજી દર્શન હા પણ ગજબ માણસો અમદાવાદની અંદર હું કાર્યક્રમ કરવા માટે ગયો હતો એટલે અમદાવાદવાળા ભાઈએ મને કીધું મને આવો છો મેં કીધું આ ગામડામાંથી આવું છું મન કે તો ગામડામાંથી આવતા હોય તો ગામડાની કાંઈક વાત કરો એટલે મેં ગામડાનું એક કવિ તેમને મેં સંભળાયું કે અમારું ગામડું કેવું હોય અને તમારું શહેર કેવું હોય અમારો કવિ વર્ણન કરે છે કે કેવું ગામડું હોય તો કે ચબૂતરાને ચોરા હોય ઘરના દૂધના ઢોરા હોય ઘર ખેતરને પાદર હોય પ્રેમ ભાવને આદર હોય હવા ઉજાસ મજાના હોય ઘી દૂધ તણા ખજાના હોય ગાય ગોવાળને ગાડા હોય ધણખૂટને વાળી પાડા હોય હૈ હુતારને મોચી હોય વાળન લુવારને ગાંચી હોય શેરીએ ગલીએ નાકા હોય રસ્તા એના કાચા હોય કેડી વાંકી ચૂંકી હોય બાયુના કમરે કૂંચી હોય કુવા તળાવને આરા હોય વરસાદ થાય તઈ ગારા હોય ગામમાં એક ગોર હોય એ હારા કામમાં મોર હોય રૂપ નીતરતી નારી હોય જેની આંખું તેજ કટારી હોય વળી લાજ શરમ ગામની મારી હોય જાણે પાદરની પણ યારી હોય એનું આંગણું ગારથી લીપેલ હોય પાછું દિવેલ યાથી દીપેલ હોય એના આંગણે તુલસી ક્યારો હોય અને યા સંતોનો ઉતારો હોય શેર કરતા તો સારું હોય એ ગામડું અમારું પ્યારું હોય આવું મેં ગામડાનું કવિત રજૂ કર્યું શેર વાળો એક ભાઈ ઉભો થયો મારી સામે આવીને કે હું ગામડાની આંય કાંઈક કરો છ ગામડામાં હું છ મેં કીધું તારા શહેરમાં હું છ મન કે આમ જુઓ બબે કરોડ રૂપિયાના અમારા બંગલા મેં કીધું ભાઈ ગામડાની અંદર અમારે આવા બંગલા ન હોય અમારે તો વિઘાયકના ફળિયા હોય અને માથે દેશી નળિયા હોય અરે તમામ અહિયાં બળિયા હોય પણ કાયમ મોજે દરિયા હોય આટલું કીધું તો વધાર ફૂલ ગયું મને કે બબે કરોડ રૂપિયાના બંગલા એટલું નહીં દસ દસ લાખ રૂપિયાના તો અમારા ટોયલેટ છે હવે ટોયલેટ કીધું ને મારી છોટલી ખીતો હો મેં કીધું જો ભાઈ બંગલા તારા મોટા વાત જોડે હું સહમત પણ ટોયલેટ અમારા મોટા મન કે ટોયલેટ તમારા મોટા મેં કીધું હા તારું ટોયલેટ કેટલાનું થાય મન કે દસ લાખનું મેં કીધું અમે તો હવારે લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં બેસીએ ને એટલે ચાર કરોડ નું થાય અને તારા દહ લાખના ટોયલેટમાં ભડના દીકરા તું એકલો જ બેસીએ અને અમે તો ચાર ખૂણે ચાર બેઠા હોય બીડિયું ટેકાવી ટેકાવીને

મારા ગામડે જ હમણાં એક મહેમાન આવેલ હવારમાં મને કે મેં કીધી વ્યવસ્થા ઘરે નથી બહાર જાવું પડે મન કે તો લોટો ભર દો તે મેં બસેરનો પિત્તળનો લોટો ભર દીધો પોણો કલાકે મહેમાન પાછો આવ્યો હાથમાં લોટો નહીં મેં કીધું મહેમાન લોટો ક્યાં મન કે આ લે એ તો ભરેલો જ પડ્યો રહ્યો ભરે તારી જાય આવા મહેમાન મળે આપણને ગામ મુકાવે આ ગજબના મહેમાનો ખરેખર પણ હમણાં એક ભાઈબંધ મને લઈ ગયેલો એના ઘરે અમદાવાદમાં બંગલો દેખાડવા મને કે આ આ બંગલો જોવો આપણો આમ જો છ કરોડ રૂપિયા ખર્ચા મેં બરોબર છે ભાઈ છ કરોડ પ્રમાણે જ છે તમે અમે કીધું આટલું બધું ફર્નિચર ને આ હા 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 જાઓ જલાલી મેં અરે મન કે હું જાહો જલાલી હજુ આવત ખરા હજુ એક રૂમ જોયો ત્યાં તો વખાણી મીંડિયા કરવા આવી મેં કીધું ભાઈ બરોબર છે હવે તમે રૂપિયા ખર્ચે એ પ્રમાણે બરાબર છે અરે મન કે આવો તો ખરા એમ કરતાં 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 મને ટોયલેટમાં લઈ ગયો મન કે આ ટોયલેટ સાડા બાર લાખ રૂપિયા આમાં નાખાયો અફસોસ બહુ થયો મેં ટોયલેટમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી છે મન કે શું હશે બારણું ખોલો મેં બારણું ખોયું બરોબર છે મેં કે આ હા 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 જવાની ઈચ્છા થાય એવું આ અરે મન કે અંદર જાઓ હું બહારથી એક નકરા વખાણ કરો અંદર મૂકી હું અંદર ગયો આટો મારીને પાછો આવતો હતો મને કે શું પાછા આવે ત્યાં ઉપર બી આવો

શું માણસો એ પણ ફાયદા ગોઈતા છે આ ગજબના માણસો થઈ ગયા છે ખરેખર હમણે અમારો એક મિત્ર બીમાર પડ્યો અમારી એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યો રાતના લગભગ પોણા બાર વાગે અમે ત્રણ મિત્રો એની ખબર જોવા ગયા હજુ તો એના પલંગ પાસે પહોંચ્યા ત્યાં એક ભાઈબંધ બોલ્યો એ કે હોસ્પિટલમાં રાતે બાર વાગે ભૂત થાય હવે ભૂત તમે મેં કોઈ જોયું નથી પણ ભૂતની બીક બહુ લાગી મેં તરત જ કીધું મેં કીધું હોસ્પિટલમાં રાતે બાર વાગે ભૂત થતું હોય તો આપણે નીકળી જાવ અમે નીકળીને બરોબર હોસ્પિટલના ગેટ ઉપર આવ્યા એક દાદા બેઠા બેઠા બીડી પીવી એ દાદાને મેં પૂછ્યું મેં કીધું દાદા હોસ્પિટલમાં ભૂત થાય એવી તમને કાંઈ ખબર હોય દાદો કે મને ગુજરી ગયા ત્રણ વરા થયા મને નથી મેં કીધું બાપ તમારે ટાઈમે છે આપણે મોડા છીન કમને બોહણેમાં ધ્રુવ ભટ્ટની એક ચાર લાઈન મને યાદ આવે કે ઓચિંતા કોઈ મને રસ્તે મળે અને પછી હળવેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ કે દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે વાહ વાહ આંખોમાં આંસુ તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થાતી ઓછી આ વધઘટનો હિસાબ તો રાખે કિનારા નથી પરવા સમંદરને હોતી સૂરજ તો ઉગે અને પાછો આથમી જાય પણ મારી ઉપર આકાશ એમ નેમ છે આ અચિંતા કોઈ મને રસ્તે મળે અને પછી હળવેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ કે દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે આ ફાટેલા ખિસ્સાની આડમાં અમે રાખી છે છલકાતી મલકાતી મોજ એકલો હોઉં તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ અને આવડીક પટારીમાં કંઈ તાળું મરાય નહીં મારો ખજાનો હેમખેમ છે આ અચિંતા કોઈ મને રસ્તે મળે અને પછી હળવેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ કે દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે આવી